हेलो गाइज, गुड मॉर्निंग, वेलकम बैक टू माय ब्लॉग चैनल। तो रातना 3 वाग्या छे, बराबर। अने आजे छे शनिवार, अने जाऊँ छू एक जग्याए, बराबर। हजी सुधी हूँ क्यारे गयो नथी, पहली वार हूँ जाऊँ छू। तमने अत्यारथी जो नाम कही दू छू, मोजा हनुमानजी मंदिर, बराबर। अने जाऊँ छू हूँ ने मम्मी, अने बीजा आवे छे अमारा एक सीस्टर नीतू, अहीं सूती छे। टाटा ખૂતી છો? ખૂતી જ નથી, 3 વાગ્યા તો હું જાઉં છું, આવજો। મેડમ ને આરામ છે, મેડમ ક્યાંય આવી નહીં શકે આપણી હારે, બરાબર બરાબર ને। ચાલો, તો મમ્મી રેડી થઈ ગયા છે, હું રેડી થઈ ગયો છું। ગારિયાધરની ફેમસ કળી અને ચા ખાઈને નીકળીએ છીએ, કેમ કે સવાર સવારમાં ભાખરી કોઈ મળે નહીં, બરાબર। વરસાદ ફૂલ આવે છે, પેલા અહીંથી આપણે જઈએ બેનના ઘરે, અને ગાડીમાં આપણે ચર્ચા બર્ચા કરશું, બરાબર। બેનના સાસુ પણ સાથે છે, એટલે બોલવામાં થોડીક મને શરમ આવશે, પણ જોઈએ, શરમને આપણે મૂકી દઈએ સાઈડમાં, અને આપણો વ્લોગ કન્ટિન્યુ રાખશું, અને તમને લોકોને પણ બતાવીએ કે અમે કઈ જગ્યાએ જઈએ છીએ અને એ જગ્યાનું મહત્વ શું છે। તો ચાલો, તમે કન્ટિન્યુ રહેજો, ચાલો બાય। જોકે બહાર વરસાદ ચાલુ છે, બરાબર, મુશળધાર વરસાદ આવે છે, ગાડી પડી છે આપણે ગેટે, તો અહીંથી આપણે ચાલીને છત્રી લઈને જવું પડશે, કેમ કે મારા કપડાં ભીના થઈ જશે, અને પાછા મેં વ્હાઇટ શૂઝ પહેર્યા છે, સોરી ઓકે। અહીંયા કેટલો વ્હાઇટ લાગુ છે, આપણા ઘરે ફોક્સ ફિટ કર્યા છે, હવે ફટાફટ મમ્મી રેડી થાય તો સારી વાત છે, બાકી પહોંચવામાં લેટ થઈ જશે, 6 વાગ્યા પહેલાં પહોંચવાનું છે। અહીંથી 90 કિલોમીટરની જર્ની છે, બરાબર, એટલે આઈ થિંક સો રસ્તામાં 3-3.5 કલાક તો થઈ જ જશે, અને વરસાદ ચાલુ છે એટલે ગાડી સ્પીડમાં નહીં ચાલે, ગાડી એકદમ સ્લો ચાલશે, બરાબર, એટલે પહોંચવામાં લેટ થવાનું છે 110%, પણ આપણે એવી ટ્રાય કરશું કે આપણે ટાઈમે પહોંચી જઈએ, ઓકે। પણ હવે મમ્મી ફટાફટ તૈયાર થઈને બહાર નીકળે તો પોસિબલ છે, હજુ એક એક કરે છે, દેખે એક વસ્તુ લેતા હશે, બરાબર। બહુ ઓછી વાર એવું થાય છે કે મારી સાથે મમ્મી ગાડીમાં, મતલબ કંઈક જગ્યા પર બહાર જવા માટે મારી સાથે હોય છે, બાકી મારી ગાડીમાં બેસતા જ નથી, એને આપણે પૂછીએ હમણાં ગાડીમાં કે શું કામ મારી ગાડીમાં નથી બેસતા। ચાલો તો ફાઇનલી આવી ગયા બહાર, ફટાફટ આપણે ગેટે પહોંચીએ, ગાડીમાં વાત કરીએ, ચાલો વરસાદ છે અહીંથી ચાલીને જ જવાનું છે ગેટે। ચાલો, તો ઘરેથી ફાઇનલી નીકળી ગયા હું ને મમ્મી। મમ્મી, આજે શનિવાર છે, ક્યાં જવાનું છે? દાદાના મંદિરે। થોડુંક જોરથી બોલજો, આમાં સંભળાય ને। ક્યાં જવાનું? હનુમાન દાદાના મંદિરે। હનુમાન દાદાના મંદિરે? અમારી સાથે જે હું મમ્મી છીએ, બીજા મારા કુમાર આવે છે, મારી બેન આવે છે, અને એમના સાસુ આવે છે, એટલે અમે 5 જણા જઈએ છીએ। હવે મારા બેનની કંઈક માનતા છે, એટલા માટે અમે પૂરી કરવા જઈએ છીએ। તો રાતના 3-3.5 જેવું થયું છે, અને નીકળ્યા છીએ, 90 કિલોમીટરની જર્ની છે, ફૂલ વરસાદ છે, અને મમ્મી હવે ધીમે ધીમે વ્લોગમાં બોલવાનું શીખી ગયા છે। કોમેન્ટ કરજો મમ્મીને આપણે બધા વિડીયોમાં લઈએ કે નહીં, જોકે હું માઇક ભૂલી ગયો છું ઉતાવળમાં, પણ કંઈ નહીં, જેમ પોસિબલ થશે એમ આપણે ક્લિપ લેશું અને તમને લોકોને બતાવીશું, બરાબર। તો ચાલો, તો ફટાફટ આપણે પહેલાં 3 જણાને વાઇન્ડ અપ કરી લઈએ, પછી બધાની સાથે આપણે મળીએ, બરાબર। અને આ એક સવાલ, તમે કેમ મારી યાર ગાડી માં ન બેહો? હું બીક લાગે તમને? મને બહુ બીક લાગે બેટા। કોનાથી બીક લાગે? તું ગાડી આઈક ને, એટલે મને એમ થાય કે આ ધીની આકે તાર, યાની તારી આકણી તો બહુ સરસ છે, બધાય બહુ વખાણે છે, પણ મને આ કોને કુદરતી એમ થાય કે નિકુન કેમ ગાડી આકે છે? એટલે હું ધીમી તો આકું છું લે, ગાડી ધીમી આઈક તાર આકવાનો આકણી હારી છે, બહુ વારી, પણ મને કોને ખબર ભાઈ, તું ધીમી આખ, તું ધીમી આખ, ગાડી હું હંમેશા ધીમી જ આખું છું, અને જોકે જયારે હું પહેલી વાર
સુરત થી ગામડે જતા હતા અને મારી ગાડીમાં ઘરમાંથી કોઈ નતું બેઠું અને પહેલી વાર હું ફેમિલી લઈને જતો હતો અને મારા પપ્પા મારી બાજુમાં બેઠા હતા. એ ખાલી ચેક કરવા જ બેઠા હતા કે આ ભાઈ ગાડી સીચો છે, તો આ હાઈવે ઉપર ગાડી ચલાવી શકે એ રીતની સીચો છે કે ટેસ્ટિંગ માટે મારી બાજુમાં બેઠા. પણ છેક ગારિયાદર સુધી વાંધો ન આવ્યો અને પછી એને વિશ્વાસ આવી ગયો કે ભાઈ આ ગાડી તો વ્યવસ્થિત જ ચલાવે છે. તો ગાડી વ્યવસ્થિત ચલાવે છે એટલે પછીનું આપણને ટેન્શન નથી. પણ ચાલો ફટાફટ આપણે પેલા ત્રણ લોકોને લઈ લઈએ, કેમ કે એના બી ફોન આવે છે. તો ગાઈઝ અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ મોંજા હનુમાન બરાબર. જોકે રસ્તામાં મેં ક્લિપ નહોતી લીધી કેમ કે વરસાદ જ એટલો હતો અને મને ગાડી ચલાવવામાં બહુ પ્રોબ્લેમ આવતી હતી બરાબર, એટલા માટે આપણે વચ્ચે કોઈ ક્લિપ નહોતી લીધી. સુરતથી 90 કિલોમીટર થાય છે બરાબર, 3:30 આજુબાજુ નીકળ્યા હતા અને 6 વાગવામાં 10 મિનિટની વાર છે અને અમે લોકો પહોંચી ગયા છીએ બરાબર. હવે જો કે અત્યારે અંધારું છે, હું તમને શું બતાવું વ્લોગમાં, પણ ટ્રાય કરીશ બરાબર કે પહેલાં તો હનુમાનજી દાદાના દર્શન કરાવીશ. હવે અહીંયા વિડીયોગ્રાફી હવે ચાલુ છે કે બંધ છે ખબર નથી, ફોટા પાડવા દે છે, વિડીયો ઉતારવા દે છે કે નહીં. અને ઓલરેડી 2-3 ગાડી તો આવી ગઈ છે અને અમારી 3જી ગાડી છે. હવે અહીંયા એવી માન્યતા છે કે ભાઈ તમારા કંઈક કામ અટકતા હોય બરાબર તો એ પૂરા થઈ જાય છે. પણ આ એક કહેવાય ને, તમારી એક સાચી શ્રદ્ધા ઉપર ડિપેન્ડ છે કે તમારી અંદરની એક શ્રદ્ધા હોવી જોઈએ તો કામ પૂરા થાય. બાકી મનમાં તમારા માટે થોડોક બી એવું હોય કે ભાઈ આ બધી વસ્તુ ખોટી છે, આમ છે તેમ છે બરાબર, તો ના થાય એમ. આ બધું શ્રદ્ધાનું છે. એટલે હનુમાનજી દાદાના દર્શન આવ્યા છીએ, આજે ઓલરેડી શનિવાર છે બરાબર, દાદાનો જ દિવસ છે. તો ચાલો દાદાના દર્શન કરીએ અને મારા બેનને કંઈક માનતા ને એવું કંઈક હતું એટલા માટે આવ્યા છીએ, તો એ બધું કામ પતાવીએ બરાબર. ચાલો તો પહેલાં દાદાના દર્શન કરાવો અને તમને મંદિર કેવું છે એ બી બતાવું. આજુબાજુ નક્કરી વાડી છે બરાબર, પાછળની સાઈડ શેરડી ઊભી છે, આ સાઈડ તો આમ નાનું નાનું ઘાસ છે, અંધારું છે. ધીમે ધીમે દિવસ થાય છે એટલે જેવો દિવસ થશે એટલે હું તમને બધું બતાવીશ બરાબર. ચાલો તો બહાર નીકળીએ અને મંદિરે જોઈએ અને દાદાના દર્શન કરીએ. ચાલો લેટ્સ ગો. તો આ છે દાદાનું મંદિર, આપણી ગાડી અહીંયા પડી છે બરાબર. આજુબાજુ નકરી વાડી છે, એક ગાડી અહીંયા પડી છે, એક ગાડી અહીંયા છે બરાબર. મંદિર બહુ નાનું છે પણ બહાર નીકળતાની સાથે એક જે કહેવાય ને શાંતિનો અહેસાસ થાય એ આપણને થઈ ગયો છે. એટલે જોવા જઈએ તો દાદાના દર્શન થઈ ગયા છે. ચાલો તો આપણે મંદિરમાં જઈએ. તો દાદાના દર્શન થઈ ગયા છે વ્યવસ્થિત અને જિગ્નેશ કુમાર અને અમારા બેન ને એ બધા પોતપોતાનું કામ કરે છે બરાબર, સાફસફાઈનું. અને બહાર વરસાદ ભક્કમ ચાલુ છે, મારા મોજા બધું પલળી ગયું છે બરાબર. અને હમણાં હું તમને કહેતો હતો ભાઈ એક સાઈડ શેવડી છે, તમારી પાછળ જુઓ એ બધે શેવડીની વાડી છે, શેરડી ઉગાડેલી છે. મંદિરની પાછળની સાઈડે શેરડી છે બરાબર. અને ટ્રાફિક તો છે નહીં બિલકુલ, કેમ કે વરસાદના કારણે માણસો આવ્યું નથી. બાકી અહીંયા ટ્રાફિક તો હોય છે એવું અહીંયાના લોકો પરથી જાણવા મળ્યું છે. તો શાંતિથી દાદાના દર્શન થઈ ગયા છે બરાબર. હવે હમણાં બેનને ત્યારે આપણે વાત કરીએ કે અહીંનો હકીકતનો મહિમા છે શું બરાબર. ચાલો મમ્મીને એના કહેવાય ને ઓળખાણ કાઢવાની ચાલુ કરી દીધી, ટાણાના પાણાના નીચે ચાલુ કરી દીધી. આ સેવા કરવા મીડિયા લાગે. તમે સાફ સફાઈ કરવા આવ્યા છો કે ક્યારે આવવાના? બાપુ, બાપુનું નામ શું છે? યો બાપુનું નામ એને જ ખબર, તો હું આવ્યા પણ હે
તો આ મારા બેન અસ્મિતાબેન, મારા મમ્મી, પછી અહીંયા એમના સાસુ છે અને ઓલા અમારા કુમાર છે. તો બધા સેવા કરવા લાગી ગયા છે કમ્પ્લીટ. થોડીક વારમાં બાપુ અહીંયા આવશે, દાદી ઉપર બેસશે. તો મારા ચોટીવાળા બેન છે મિષ્ટીબેન, આજે પહેલી વાર મારા ખોળામાં બેઠા, બાકી કોઈ દી આવે નહીં. જો કેવા મુંજરાય છે, મુંજરાય. હાય કરો, હાય હાય કહેતો, હાય હાય કરો, હાય 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 હાય. હું ધોવા કહી દઉં, હાલો હાલો, ગાડી ફેરવવાનો ઓલાવો આવ્યો. હા, ધીરે ધીરે પબ્લિક આવવા માંડ્યો છે. બાપુ અહીંયા બેસવાનો છે. 7 વાગ્યાનો સમય છે. 7 વાગ્યામાં 2-3 મિનિટની વાર છે અને અહીંયા મમ્મી હનુમાન ચાલે છે. કમ્પ્લેટ ભક્તિમાં મશગુલ થઈ ગયા છે. બાપુ આવ્યાની વાર છે હવે. બાકી પબ્લિક તો આવતું જ જાય છે. એક બેનિફિટ છે, ભાઈ અમે સૌથી પહેલાં આવ્યા એટલે આપણો વારો પહેલાં આવી જાય. રાહ જોઈ જોઈને આપણને લાગી જાય ભૂખ, એટલે આપણે લઈ આવ્યા ગરિયાદરની કળી અને ચણાચોર ગ્રામ. જોકે મિષ્ટીનું ભોજન છે, મેં ચાલુ કરી દીધું છે ખાવાનું. મિષ્ટી ખાઓ, મિષ્ટી મિષ્ટી આ ખાવ કે ન ખાવ? આ ખાવ ના પડે છે. હાલો તો પેક કરી દઉં છું ને. હાલો, બાપુ આવી ગયા છે, બરાબર ડિસ્કસ કરે છે અંદર. હમણાં બહાર આવશે એટલે આપણો બીજો વરસ છે, એટલે ફટાફટ ફ્રી થઈ જવું. ત્યાં સુધી હું નાસ્તો કરી લઉં. બોલા થા ના ટાઈમ હોતે ઈ પબ્લિક આ જાયગી. હવે આપણું કામ પતી ગયું. ચાલો તો પછી દાદાના દર્શન થઈ ગયા છે, કામ બધું પતી ગયું છે, બરાબર. તો જય હનુમાન દાદા, તમારી મારી બધાની મનોકામના પૂરી કરે, બરાબર. એવી દાદાના ચરણોમાં આપણે પ્રાર્થના કરી છે મારા અને તમારા બધા વતી, બરાબર. તો હવે અમે લોકો જઈએ છીએ સુરત. પાછો 2 કલાકનો ડ્રાઈવ આવી ગયો છે અને ભક્કમ નીંદર આવે છે, બરાબર. તો આપણે વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ, બરાબર. અને કોમેન્ટમાં કરી દેજો જય હનુમાન દાદા, બરાબર. ચાલો તો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. બાય બાય. થેન્ક યુ ફોર બીંગ હિયર. બહોત બહોત ધન્યવાદ. Oh.